રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 21 જૂન 2024 દિવસે સાંજે 8:30 કલાકે પ્રકૃતિ પાણી અને આયુર્વેદ પરિસંવાદનું આયોજન થયું છે, ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટના સ્થાપક મનસુખભાઈ સુવાગિયા દ્વારા ચાલતા લોક ઉપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી કામોની સમીક્ષા. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરેલ કાર્યો, સરકારી ખર્ચ કરતાં 10-20% ખર્ચમાં બાંધેલા તમામ ચેકડેમો 7-26 વર્ષે સુરક્ષિત છે. સરકારી ચેકડેમો કરતાં જળ સંગ્રહ ક્ષમતા અનેક ગણી છે. સફળ યોજનાથી ગામડાઓનું કૃષિ ઉત્પાદન, રોજગારી અને ઘાસચારામાં 2-4 ગણી વૃદ્ધિ થઈ છે. ગીર કાંકરેજ ગાય યોજના, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજના, દેશી આંબા દેશી બીજ સુરક્ષા યોજના, સાહિત્ય સર્જન જેવી યોજના વિશે કાર્યો વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. નમસ્કાર, મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આખું ગુજરાત જાણે છે કે જ્યારે ગુજરાત ભારત અને વિશ્વ જળ સંકટમાં ફસાયું ત્યારે સૌથી પહેલો 1999 જામકાથી ચેકડેમ યોજનાનો પ્રારંભ કર્યો અને સરકારી સહાય વિના માત્ર 10 લાખમાં 51 ચેકડેમ નિર્માણ કરી અને જળક્રાંતિ ટ્રસ્ટે દેશને જળક્રાંતિ આપી. અમે છેલ્લા 26 વર્ષમાં 3,500થી વધુ ચેકડેમ તળાવો બનાવ્યા છે. ગામ દીઠ 3-30 કરોડનું કૃષિ ઉત્પાદન વધ્યું છે. અમારી સંસ્થાની વિશેષતા એ છે કે શ્રમદાનથી અને સરકારી યોજનાના ખર્ચ કરતાં 10-15% ખર્ચમાં 100 વર્ષ ચેકડેમ તળાવ બંધાવનારી ભારત અને વિશ્વની એકમાત્ર સંસ્થા છે. એવી રીતે ગાય લુપ્ત થવા આવી, ગીર ગાયના નામથી લોકો અજાણ હતા, સરકારને પણ ખબર નહોતી કે ગાય લુપ્ત થવા આવી છે, ત્યારે ગીર ગાય આપણા આંગણે નવી યોજના બનાવી, ગાયના વિનાશના સાચા કારણો શોધ્યા, 7 સિદ્ધાંતની યોજના આપી અને અમે જુદા જુદા પુસ્તકો લખ્યા, ગીર ગાય ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગીર ગાય આપણા આંગણે, અને એમાંથી એના હિસાબે એની 9 લાખ કોપીનું વિતરણ થયું. 10,000 જેટલી સભાઓ લીધી. ચેકડેમ યોજના, ગીર ગાય આપણા આંગણે અને ગાય આધારિત કૃષિ એનો આખા દેશમાં વિસ્તાર કર્યો. આજે આખી સરકાર હજારો સંસ્થામાં કાર્યરત થઈ છે. ત્યારે હવે અત્યારે જે અમારું કામ ચાલી રહ્યું છે એ ચોટીલામાં 51 તળાવની યોજના ચાલી રહી છે, જે વિશ્વ દર્શનીય છે. એમાં 14 તળાવ બની ચૂક્યા છે. પાકિસ્તાનની સરહદે જેસલમેર બાડમેર જિલ્લામાં, જ્યાંથી આપણે આ મૂળ નિવાસીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે, સરહદ ઉપર જોખમ થઈ ગયું છે. ગાયને પાણી પીવા માટે 20-30 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 2 દિવસે પાણી મળે છે. ત્યાં 51 તળાવની યોજના જળક્રાંતિ ટ્રસ્ટે હાથમાં લીધી છે. એમાં 4 તળાવ બની ગયા છે. એવી જ રીતે આદિવાસી ક્ષેત્રમાં ભેખડીયા જામલીમાં 90 ચેકડેમ તળાવ બનાવી અને ગામનું કૃષિ ઉત્પાદન તો 5 ગણું કર્યું, પણ 2 ગામને સંપૂર્ણ દારૂ તમાકુ ગુટકા અને હિંસા મુક્ત સહકારી ગામ બનાવ્યા છે. હવે 100 ગામ બનાવવાનું ધ્યેય છે. મહારાષ્ટ્રમાં નર્મદા ડેમની બાજુમાં 3 સ્માર્ટ ગામ આવેલું છે કે ત્યાં સરકાર પણ ફેલ ગઈ, સંસ્થાઓ પણ કંઈ ના કરી શકી, કારણ કે ડેમના પાણીથી 2,000 ફૂટ ઉપર ગામ છે અને પથરાળ ગામ છે. ત્યાં પણ 1 તળાવ બની ગયું છે. અહીંયા 21 તળાવની યોજના ચાલી રહી છે. ત્યારે આ બધી જ માહિતી રાજકોટના લોકોને આપવા માટે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પહેલી વખત એન્જિનિયરિંગ એસોસિએશનમાં 21 તારીખે સાંજે એક અમારા ખાસ આમંત્રિત લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કે દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલવા જળક્રાંતિ ટ્રસ્ટ કામ કરે છે. નમસ્કાર, અશ્વિન જીવાણી, જળક્રાંતિ ટ્રસ્ટ. જળક્રાંતિ ટ્રસ્ટથી બધા લોકો પરિચિત છે અને આવતી 21 તારીખે 21 તારીખ શુક્રવાર સાંજે 8 વાગે રાજકોટની અંદર એન્જિનિયરિંગ એસોસિએશનનો હોલ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં, ત્યાં અમે એક પ્રકૃતિ, પાણી, પ્રકૃતિ અને આયુર્વેદનો એક સેમિનાર રાખેલો છે. જે સેમિનારની અંદર આયુર્વેદના વક્તા તરીકે ડૉક્ટર જે આવવાના છે, અરુણભાઈ ચાવડા, એમનો એક આછેરો પરિચય આપી દો. અરુણભાઈ ચાવડા જે છે એ MD આયુર્વેદિક છે. એમને રસશાસ્ત્રના નિષ્ણાંત છે અને અત્યારે સાસણગીરની અંદર ભોજદય ગામથી આગળ એમનું પંચકર્મ કેન્દ્ર ચલાવી રહ્યા છે. એટલે એમનો મુખ્ય વિષય પંચકર્મથી થતા ફાયદાઓ, માનવ જીવનને પંચકર્મથી થતા ફાયદાઓ વિશેનો સેમિનાર રહેશે અને એની પ્રશ્નોત્તરી સાથેનો સેમિનાર અને એ વક્તા રહેશે. બીજા વક્તા તરીકે ગુજરાત રાજ્યમાં રાજકોટના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, જેઓ પણ એક સારા વક્તા છે, રાજનીતિ પુરુષ તો છે જ પણ એની સાથે સાથે સારા વક્તા પણ છે,
એટલે એમનું વક્તવ્ય પણ રાખેલું છે. અને એ કુટુંબ પ્રબોધન અને ભારતની અંદર રાષ્ટ્ર નિર્માણ માટેના જે કામો કરવાના હોય એ રાષ્ટ્ર નિર્માણ માટેના પરિસંવાદના એ વક્તા છે. ત્રીજા વક્તા અમારા જલક્રાંતિ ટ્રસ્ટના સ્થાપક ફાઉન્ડર મનસુખભાઈ સુવાગિયા, જેમને જલક્રાંતિ ટ્રસ્ટને પોતાની જિંદગીના અમૂલ્ય 26 વર્ષો આપ્યા છે. એવા પાણી પ્રકૃતિ માટેના પ્રણેતા, અને પ્રણેતા એ જ હોઈ શકે જેઓ દિશા આપી શકે. એટલે મનસુખભાઈએ રાષ્ટ્રને પાણી, ગાય અને પ્રાકૃતિક ખેતી માટેની દિશા આપી છે. એ મનસુખભાઈનું વકીલત્વ પણ એમાં રહેવાનું છે. એટલે અમારી ખાસ જલક્રાંતિ ટ્રસ્ટ તરફથી અમારી બધા જ લોકોને વિનંતી છે આપના માધ્યમથી કે આપ આ સેમિનારને લાઈવ નિહાળજો. અમારી લાઈવ મૂકવાની પણ એક યોજના છે અને એ દ્વારા અમે આખા સેમિનારને લાઈવ પ્રસારણ કરવાના છીએ. અને હોલની એક મર્યાદાને કારણે ફક્ત આમંત્રિત મહેમાનો માટે જ આ એ પરિસંવાદનું આયોજન થયેલું છે. એટલે આ પરિસંવાદ કર્યા પછી જો લોકોનો પ્રતિસાદ અમને સારો મળશે તો જાહેર પરિસંવાદ પણ અમે કરવા માટે તત્પર છીએ અને અમે કરીશું. અને અમારું જળક્રાંતિ ટ્રસ્ટ 26 વર્ષથી જે કામ કરી રહ્યું છે